એસટીવી ન્યૂઝ સુરત, બેલ આઇકોન કો ક્લિક કીજીએ, ચેનલ સબસ્ક્રાઇબ કીજીએ. નમસ્કાર, હું છું નીરવ જોશી અને ખૂબ ખૂબ સ્વાગત છે આપનું એસટીવી ન્યૂઝમાં. યુએનમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને ખૂબ જ ભડકાઉ ભાષણ આપ્યા અને એમણે પોતાના ભાષણમાં આરએસએસનો પણ ઉલ્લેખ કર્યો. ઇમરાન ખાને પોતાના ભાષણમાં ભારતનું નામ લેવાની સાથે વારંવાર અંદાજે 10 વાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો પણ ઉલ્લેખ કર્યો. આ વિશે સંઘના સહકાર્યવાહક ડોક્ટર કૃષ્ણ ગોપાલે શનિવારે વળતો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે ભારત અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એક સમાનાર્થી શબ્દ છે. અમે પણ એમ ઈચ્છીએ છીએ કે દુનિયા ભારત અને સંઘને એક જ સમજે. ઇમરાન ખાને આ કામ કર્યું એ માટે હું તેમનું અભિનંદન કરું છું. હકીકતમાં આ પહેલા કોઈ પણ પાકિસ્તાની નેતાએ યુએનમાં પોતાના ભાષણ દરમિયાન આરએસએસ નો ઉલ્લેખ કર્યો નથી. ઇમરાનના ભાષણ પર ડોક્ટર કૃષ્ણ ગોપાલે કહ્યું કે કંઈ પણ કર્યા વગર ઇમરાન ખાને આરએસએસ ને પૂરી દુનિયામાં પહોંચાડી રહ્યા છે. દુનિયામાં જે પણ આતંકવાદ પીડિત છે અનુભવ કરવા લાગ્યા છે કે આરએસએસ એ આતંકવાદના વિરોધમાં છે. કશું જ કર્યા વગર અમને પ્રસિદ્ધિ મળી રહી છે. અમે પ્રાર્થના કરીએ છીએ કે ઇમરાન પોતાની વાણીને આરામ ન આપે અને આવું બોલતા જ રહે.